કડી શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર તસ્કરીની ઘટનાઓમાં વધારો થતો જોવા મળતા લોકોમાં ભય પેસી ગયો છે. ત્યારે નાની કડી વિસ્તારમાં આવેલ અવધ સોસાયટીમાં મકર સંક્રાંતિની રાત્રે 5 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા, પરંતુ રહીશો જાગતા હોવાથી તસ્કરો ઊભી મૂછડીએ ભાગ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી, જ્યાં અવધ સોસાયટીની બાજુમાં આવેલ ઉમાધામ સોસાયટીમાં પણ તસ્કરોએ એક મકાનનું લોક તોડી મકાનની અંદર રહેલા સોના ચાંદીના દાગીના લઈ ફરાર થતા રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. અહેવાલ રાજુ ઠાકોર, કડી, મહેસાણા. મારું નામ પટેલ વિપુલભાઈ એમ છે. અવધ બંગલોસ મકાન નંબર 8માં રહું છું. કાલ 14/1/2024 ના રોજ રાત્રે 3 વાગે તસ્કરોએ અમારા અવધ સોસાયટીની અંદર આગમન કરેલું હતું અને 5 જણા એ ઈસમો અમારે ત્યાં ચોરી કરવાના બહાને આવ્યા હતા. પણ અમારી એક જાગવાની સતર્કતાના કારણે છેલ્લા 1 મહિનેથી અમારા રહીશો 5-5 જણાના વારા ગોઠવેલા છે. એના જ કારણે એ ભાગી છૂટ્યા અને એ ભાગીને પાછળના જે ખેતર છે ઉમાધામનું એની અંદરથી ફરાર થઈ ગયા છે. તો પોલીસને નમ્ર વિનંતી છે કે આ અવધ બંગલોસ તેમજ ઉમાધામની અંદર પણ આવી સતર્કતા રાખે અને પોતાનું પેટ્રોલિંગ વધારે.